नमस्कार, केम छो बदा? मजा में? आज आप स्वाध्याय 1.2 एना दाखला नंबर 4 की गणतरी करवानी छे। तो जो ये नी रकम पहला, तो दाखला नंबर 4 की रकम जो वर्ष 2010 थी 2015 सुधीना कोई एक प्रकार स्कूटर ना वेचाणना परंपरित आधार मेळवेल सूचकांक नीचे मुजब छे। ते पछी अचल आधारे सूचकांक गणो। एटले परंपरित ने अचल में फेरवानुं छे। परंपरित ने अचल में फेरवानु होय तो तमने बधाय ने ख्याल छे, आपणे ओलुं जे मोटुं सूत्र आवे छे ने, परंपरित गुणिया अचल छेदमां 100, बराबर। तो कोष्टक बनावीए। सौथी पहला वर्ष 2010, 11, 12, 13, 14 ने 15 सूचकांक आप्यो छे। परंपरित आधार 110, 112, 109, 108, 105 अने 111। हवे अचल आधारे सूचकांक मेळववानो छे। तो पहला जोईए आपणे एनुं सूत्र। तो अचल आधारे सूचकांक बराबर शू आवशे? तो के चालू वर्षनो परंपरित आधारे सूचकांक गुणिया चालू वर्षनी अगाउना वर्षनो अचल आधारे सूचकांक छेदमां केटला आवशे? 100। हवे अहींया तो कोई प्रश्न ज नथी प्रथम वर्षे, कारण के आधार वर्ष आपेलू होय तो पण भले अने आधार वर्ष न आप्यू होय तो पण भले, प्रथम वर्षे जे परंपरित आधारનो सूचकांक छे એ જ તમારે અચલ આધારના સૂચકાંકમાં મૂકી દેવાનું છે। તો અહીંયા 2010માં વેચાણનો સૂચકાંક 110 આપ્યો છે, તો અચલ આધારે સૂચકાંક પણ કેટલો આવશે? 110 જ આવવાનો છે। હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા જે અચલ આધારે જવાબ આવ્યો છે એ સૂત્રમાં મૂકવાનો છે, યાદ રાખજો ખાસ। હવે 2011માં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક રકમમાં આપ્યો છે 112, પછી એની અગાઉનું વર્ષ એટલે 2010 પણ એની રકમમાં આપ્યો છે ને જ લેવાનો, જવાબમાં આવે છે લેવાનો, એટલે જવાબમાં કેટલા આવ્યા છે? 110। તો અહીંયા આવશે 112 ગુણ્યા 110 છેદમાં 100 બરાબર કેટલા આવશે? 123.2। હવે 2012, તો 2012માં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક રકમમાં 109 છે, એની અગાઉના વર્ષનો અચલ આધાર એટલે જવાબ આવ્યો છે, એટલે જવાબ કેટલો આવ્યો છે? 123.2। તો 109 ગુણ્યા 123.2 છેદમાં 100 બરાબર જવાબ આવશે એનો 134.29। 2013 ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે 134.29 જવાબ આવ્યો છે ને, તો 108 ગુણ્યા 134. કેટલા આવશે? 29 છેદમાં 100 બરાબર કેટલા થશે? 145.03। 2014 ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક રકમમાં આપ્યો છે 105, એની અગાઉ એટલે 2013 એનો જવાબ કેટલો આવ્યો છે? 145.03। તો 105 ગુણ્યા 145.03 છેદમાં 100 બરાબર કેટલા આવશે? 152.28। અને છેલ્લું વર્ષ 2015, એમાં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક આપ્યો છે 111, અગાઉના વર્ષનો અચલ આધારે જવાબ આવે છે 152.28। તો 111 ગુણ્યા 152.28 છેદમાં 100 બરાબર એનો જવાબ આવશે 169.03। ટૂંકમાં પરંપરિતને અચલમાં ફેરવવાનો હોય ત્યારે પ્રથમ વર્ષનો કોઈ પ્રશ્ન નથી રહેતો, પણ ખાસ યાદ રાખવાનું છે કે તમારે જે જવાબ આવે છે એ જવાબ લઈ અને ગણતરી કરવાની છે। ઓકે, થેન્ક યુ।